ફરી એક વખત પૂર્વ વિસ્તારમાં નકલી પત્રકાર બની પૈસા પડાવતી ગેંગ સક્રિય થઈ છે, પણ આ વખતે વેપારીની સમય સૂચકતાને આ નકલી પત્રકારોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા. ખોખરામાં એક દુકાનમાં દિવાળીના 5,000 માંગવા નીકળેલી પત્રકારની ટોળકીને લોકોએ ઘેરી વળતા આખરે બે લોકોને પકડી ખોખરા પોલીસને જાણ કરાતા પોલીસે બંને લોકોની ધરપકડ કરી છે. રામોલમાં રહેતા જોગેન્દ્રસિંહ ચૌહાણ ખોખરામાં પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારની સસ્તા અનાજની દુકાન ધરાવે છે અને શનિવારે તેઓ દુકાને હાજર હતા. ત્યાં એક મહિલા અને બે પુરુષો તેમની દુકાને પત્રકારની ઓળખ આપીને આવ્યા હતા. એની ઓળખાણ માટે એના આઈડી કાર્ડ બી ફરિયાદીને દેખાયા. એના પછી ફરિયાદીને શક પડતા એને આસપાસના માણસોને ભેગા કરીને પોલીસને ફોન કર્યા અને એ રીતે સારા મામલા સામે આવ્યા છે. અત્યારે જો આપણે સામે આરોપી છે, આમાં જો બે આરોપી છે, આમાં એકના નામ રવિભાઈ હર્ષદભાઈ જીવાભાઈ પરમાર છે અને બીજા અંકિતાબેન ગોહિલ કરીને છે. આ જો રવિભાઈ છે આ સંયમ પ્રેસના આપણે ઓળખાણ બતાવે છે અને બીજા અંકિતા ગોહિલ અપને તથ ન્યૂઝના તરીકે જોડાયેલી છે.